गुड मॉर्निंग श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ धोरण छ विषय अंग्रेजी विद्यार्थी मित्रों अपने सेमेस्टर टू ना यूनिट फोर ना एक्टिविटी थ्री सुधी अत्यारे पहुंचिया छे। यूनिट फोर नी एक्टिविटी थ्री नो ए पार्ट जोईए जेनी अंदर आपने एक स्टोरी आपवामां आवी छे, रीड ध स्टोरी। स्टोरी आपने आपवामां आवेली छे मफतलाल्स एग, એટલે કે મફતલાલ્સ એપોસ્ટ્રોફી એસ લગાડવામાં આવેલું છે। એપોસ્ટ્રોફી એસ નો અર્થ આપણે નો ની નો ના એવું લઈએ છીએ। મફતલાલનું ઈંડું, એટલે મફતલાલની પાસે એક ઈંડું મળે છે, એના દ્વારા એમણે એ ઈંડાનું શું કરેલું છે એ વિશેની સ્ટોરી અહીંયા આપવામાં આવેલી છે। પિક્ચરની અંદર આપણે જોઈએ છીએ કે મફતલાલ છે એમના વિચારો છે એ કેવા સ્વપ્નમાં રાચી રહ્યા છે। તો એમની પાસે એક સરસ મજાનું મકાન હોય, એક કાર હોય એવું એમને દેખાઈ રહ્યું છે, એવું એમનું સ્વપ્ન છે। તો આ ઈંડા દ્વારા એ ઘણા બધા સ્વપ્નો સેવે છે, એના માટેની સ્ટોરી અહીંયા આપવામાં આવેલી છે। સ્ટોરી તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, રીડિંગમાં ખાસ ધ્યાન આપજો જેથી કરીને તમે લોકો સારી રીતે વાંચન કરી શકો। મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન। મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન। હવે અહીંયા સ્ટોરી જ્યારે હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો પાસ્ટ ટેન્સની અંદર આપવામાં આવેલી હોય છે, એટલા માટે અહીંયા વોઝ એટલે કે હતા, લેઝી મેન એટલે કે આળસુ માણસ। મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ એક આળસુ માણસ હતા। હી ડીડ નોટ લાઈક ટુ વર્ક। હી ડીડ નોટ લાઈક ટુ વર્ક એટલે કે તેમને કામ કરવું ગમતું હતું નહીં। નોટ આપેલું છે, નોટ લાઈક ગમતું નથી। હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ। હી સેટ, તેઓ બેઠા રહેતા હતા। સીટનું પાસ્ટ ટેન્સ સેટ આપવામાં આવેલું છે, તે બેઠા રહેતા હતા। આઇડલ એટલે કે આળસુની જેવ અને હંમેશા, હિયર એન્ડ ધેર અહીં અને તહીં પોતાનો બધો સમય છે એ અહીં તહીં ફરતા ફરતા વિતાવતા હતા। તે વૃક્ષની નીચે બેઠા રહેતા હતા અને અહીં તહીં ફરી અને તેમનો સમય છે તે વિતાવતા હતા। વન ડે હી વેન્ટ ફોર અ વોક। વન ડે એક દિવસ, હી વેન્ટ તેઓ ગયા, તે ગયા, ફોર અ વોક ચાલવા માટે થઈને, એક દિવસ તે ચાલવા માટે થઈને જાય છે। હી સ્ટોપ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ। હી સ્ટોપ, તે અટક્યા હતા, તે અટક્યા હતા આરામ લેવા માટે થઈને, આરામ લેવા માટે થઈને પોતે એક જગ્યાએ અટકે છે। વન ડે હી વેન્ટ ફોર અ વોક, તે દિવસ ચાલવા માટે જાય છે। હી સ્ટોપ્ડ, તે અટક્યા ઓન ધ વે, રસ્તા ઉપર, ટેક રેસ્ટ એટલે કે આરામ લેવા માટે થઈ અને તે અટકે છે। હી સેટ ડાઉન અંડર અ ટ્રી। હી સેટ ડાઉન, તે વૃક્ષની નીચે બેસે છે। ડાઉન અંડર અ ટ્રી એટલે કે એક વૃક્ષની નીચે બેઠા। ધેન હી સો અ હેન્સ એગ લેઈંગ ઓન ધ ટ્રી, ધ ગ્રાસ અંડર ધ ટ્રી। ધેન પછી, હી સો તેણે જોયું, અ હેન્સ એગ એક મરઘીનું ઈંડું, લેઈંગ પડેલું હતું, ઓન ધ ગ્રાસ ઘાસ ઉપર, અંડર ધ ટ્રી ઝાડની નીચે, ઘાસ ઉપર એક મરઘીનું ઈંડું પડેલું તેણે જોયું। એન એગ, હી થોટ, આઈ એમ વેરી લકી, ધીસ વિલ મેક મી રીચ। એન એગ, એક ઈંડું, હી થોટ, તેણે વિચાર્યું, આઈ એમ વેરી લકી, હું ખૂબ જ નસીબદાર છું, ધીસ વિલ મેક મી રીચ, આ મને પૈસાદાર બનાવશે, વિલ મીક બનાવશે, મી રીચ મને, રીચ એટલે કે પૈસાદાર, આ ઇન્દુ મને પૈસાદાર બનાવશે એવું એ વિચારે છે। જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ। જસ્ટ ધેન એટલે કે તરત જ, હિઝ ફ્રેન્ડ તેના મિત્ર, છગનલાલ સો હિમ તેણે જોયા, તેણે તેના મિત્ર, અહીંયા હિમ અને હિઝનો યુઝ થયેલો છે, હિઝ ફ્રેન્ડ્સ તેના મિત્ર છગનલાલને તેણે જોયા, તરત જ તેણે તેના મિત્ર છગનલાલને જોયા। હવે છગનલાલ એમને બોલાવે છે, હેલો મિસ્ટર મફતલાલ, હાલો મિસ્ટર મફત, શ્રીમાન મફતલાલ, હી સેડ, તેણે કહ્યું, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ્સ, વોટ ઇઝ ધેર, ત્યાં શું છે, ઇન યોર હેન્ડ્સ તમારા હાથમાં, તમારા હાથમાં ત્યાં શું છે। ત્યારે મિસ્ટર મફતલાલ છે એમને જવાબ આપે છે, એન એગ, એક ઈંડું, અહીંયા
એગ છે એ સ્વરથી શરૂ થતો સ્પેલિંગ હોવાથી એમને આર્ટિકલ એન લગાડવામાં આવેલું છે. સૈયદ મફતલાલ મફતલાલે મિસ્ટર મફતલાલ શ્રીમાન મફતલાલે કહ્યું, આઈ એમ વેરી લકી આરંટી, આઈ એમ વેરી લકી, હું ખૂબ જ નસીબદાર છું આરંટ, નહીં કે. એટલે કે સામે છગનલાલને પોતે પૂછે છે એટલા માટે કે નહીં કે એવું કહેવામાં આવેલું છે, હું ખૂબ જ લકી છું, નહીં કે. એન એગ, એક ઈંડું, સેડ છગનલાલ. છગનલાલે કહ્યું, ઇઝ ધેટ ઓલ, તે બધું શું છે, આ બધું શું છે, એક ઈંડું તને પૈસાદાર બનાવશે, આ બધું શું છે, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ત્યારે છગનલાલ ફરીથી એમને કહે છે, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજી શકીશ નહીં. સૈયદ મિસ્ટર મફતલાલ શ્રીમાન મફતલાલે એમને કહ્યું, તું સમજી શકીશ નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડું મને ખરેખર પૈસાદાર બનાવશે. એટલે જે એમના વિચારો છે એ મફતલાલ સમજી નથી શકતા, એટલા માટે થઈ અને એમને વાત કરે છે કે તું મને સમજી શકીશ નહીં. એન એગ, સેડ મિસ્ટર મફતલાલ, શું તને એક ઈંડું છે એ બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તેનો મિત્ર હસ્યો. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તેમનો મિત્ર છે હસે છે. પ્લીઝ એક્સપ્લેન, મહેરબાની કરીને તે મને જણાવ. હી સેડ, તેણે કહ્યું, છગનલાલે કહ્યું કે મહેરબાની કરીને તું મને જણાવ કે તું કેવી રીતે પૈસાદાર બની શકીશ આ ઈંડાની મદદથી. લિસન ટુ મી, મને સાંભળ, સેડ મિસ્ટર મફતલાલ. શ્રીમાન મફતલાલે કહ્યું, આઈ સેલ નોટ ઈટ ધીસ એગ, હું આ ઈંડાને ખાઈશ નહીં. I shall put in my pocket, હું તેને મારા પોકેટમાં મૂકીશ. Shall put એટલે કે મૂકીશ. Eat the hen will lay eggs, eat the hen, તેમાંથી મરઘી બનશે. Lay એટલે કે ઈંડુ છે એ મરઘી બનશે, અને સોરી, it will be warm there, ઇટ વિલ બી વાર્મ ધેર, તેને ત્યાં હૂફ મળશે, કારણ કે પોકેટમાં મૂકશે એટલે એમને હૂફ મળશે. સૂન અ ચિક વિલ સમ આઉટ ઓફ ધ એગ, સૂન એટલે કે તરત જ, અ ચિક એટલે કે એક મરઘીનું બચ્ચું, વિલ કમ સમ આઉટ એટલે કે કમ આઉટ એટલે કે બહાર આવશે, ધ એગ ઈંડામાંથી એક મરઘીનું બચ્ચું બહાર આવશે. ધ ચિક વિલ ગ્રો ઇન ટુ અ હેન, ચિક વિલ ગ્રો એટલે કે મરઘીનું બચ્ચું છે એ ગ્રો વિકાસ થશે એટલે કે મોટું થશે, અને એક મરઘી બનશે, ઇન ટુ અ હેન એટલે કે એક મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, અને મરઘી છે એ લે એટલે કે મૂકશે ઈંડાઓ, મરઘી ઈંડાઓ મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, પેદા જ ઈંડાઓ છે, ગીવ મી મને આપશે, મોર ચિક્સ વધારે બચાવો, બધા જ ઈંડાઓ મને વધારે બચાવો આપશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ, તેઓ ફરીથી મરઘી બનશે. ધોઝ હેન વિલ લે એગ્સ, ફરીથી બધી જ મરઘીઓ છે ઈંડા મૂકશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, એટલે કે એમાંથી વધુ મરઘીઓ બનશે અને વધુ મરઘીઓ વધુ ઈંડા મૂકશે. આઈ શેલ સેલ એટલે કે હું તે વેચીશ, હું તેમને વેચીશ. એન્ડ આઈ શેલ બી, અને હું બનીશ અ રીચ મેન, એક પૈસાદાર માણસ. આઈ શેલ લીવ ઇન બિગ હાઉસ, પછી હું શેલ લીવ એટલે રહીશ, ઇન અ બિગ હાઉસ એટલે કે હું મોટા મકાનમાં રહીશ. મેની સર્વન્ટ ઓલ સર્વ મી, ઘણા નોકરો મને સર્વ કરશે એટલે કે મારા કામમાં મને બધા મદદ કરશે. આઈ શેલ હેવ ફોર કાર્સ, મારી પાસે હશે ચાર મોટર. પીપલ વિલ સે, લોકો કહેશે, લુક જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ, પહેલા શ્રીમાન મફતલાલ છે. હી ઇઝ વેરી રીચ મેન, તે ખૂબ જ પૈસાદાર છે. ધેન આઈ શેલ, પછી હું, એટલે આમ પોતે સ્વપ્ન જોવે છે કે ઘણી બધી ઈંડામાંથી બીજી મરઘી બનશે, બીજી મરઘીઓ ઘણા બધા ઈંડાઓ મૂકશે, એ બધા ઈંડાઓમાંથી ફરી મરઘી બનશે,
અને પછી ઘણા બધા ઈંડાઓ મળતા હું એમાંથી ઘણા બધા પૈસા કમાઈશ અને મારી પાસે એક મોટું મકાન હશે. આઈ શેલ લીવ ઇન બિગ હાઉસ. વિદ્યાર્થી મિત્રો, આપણને આ ક્વેશ્ચન આન્સરમાં પૂછાશે, એટલે આ પેરેગ્રાફને ખૂબ જ વારંવાર વાંચવાથી તમને તમારા ક્વેશ્ચન આન્સર છે તે આવડી જશે. સ્ટોપ, સેડ છગનલાલ. સ્ટોપ એટલે કે ઊભો રહે, સેડ છગનલાલ. છગનલાલે કહ્યું, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તું ખૂબ ઝડપથી વિચારે છે. અહીંયા ગોઈંગ ટુ ફાસ્ટ એટલે ઝડપથી જઈ રહ્યો છે એવું નહીં, પરંતુ ઝડપી વિચારે છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, એટલે કે મને જોવા તો દે. લેટ મી લુક, મને જોવા દે. એટ ધીસ વન્ડરફુલ એગ, આ અદ્ભુત ઈંડાને મને જોવા તો દે. એટલે એ અદ્ભુત ઈંડાને જો છગનલાલ છે એ જોવા માટે કહે છે, અને મિસ્ટર મફતલાલ છે એમને એ ઈંડું જોવા માટે આપશે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. મિસ્ટર મફતલાલ ટુક, બહાર લાવે છે ઈંડાને. આઉટ ઓફ હિઝ પોકેટ, પોતાના પોકેટમાંથી બહાર લાવે છે. હી શોવડ ઈટ ટુ છગનલાલ, તે છગનલાલને બતાવતા હતા. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, પરંતુ સ્લીપ્ડ એટલે લસરી ગયું. ફ્રોમ હિઝ ફિંગર્સ, તેના આંગળાઓમાંથી તે લસરી ગયું. તે છગનલાલને બતાવતા હતા ત્યાં જ તેમના આંગળાઓમાંથી તે લસરી ગયું. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ. મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ જોતા હતા. એટ ધ બ્રોકન એગ એટલે કે તૂટેલા ઈંડા તરફ તે જોતા હતા. ઓ ડિયર, અરે વાહલા. હી સેડ, તેણે કહ્યું, નાવ, હવે. આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારી પાસે વધુ બચાવો હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, મારી પાસે વધારે મરઘીઓ પણ નહીં હોય. ધે વિલ નોટ એની લે એની એગ્સ, તેથી તેઓ વધુ ઈંડા મૂકી પણ નહીં શકે. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર બનીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર પણ હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ એન્ડ કાર્સ, મારી પાસે વધારે નોકરો અને કાર પણ નહીં હોય. ઓ ડિયર, અરે વાલા. યસ, હી યસ, સેડ છગનલાલ. હા, છગનલાલે કહ્યું, યુ વિલ બી પુઅર મફત, મિસ્ટર મફતલાલ, તું હવે ગરીબ મફતલાલ બની જશે. બટ યુ કેન ટ્રાય, પરંતુ તું મહેનત કરીશ નહીં. યોર લક નેક્સ્ટ ટાઈમ, તારા નસીબ છે પછીના સમયમાં ક્યારેક તમને મળશે. કમ સૂન, કમ સૂન એટલે કે આવ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું શરૂ કર અને પૈસા કમા. આવા વિચારો કરવાથી તું પૈસાદાર બની શકીશ નહીં. પરહેપ્સ યુ આર રાઇટ, પરહેપ્સ કદાચ તું રાઇટ હોઈ શકે, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. સેડલી એટલે કે દુઃખી બનેલા મફતલાલે કહ્યું કે આવા એક ઈંડાને મળવાથી કદાચ હું પૈસાદાર બની શકીશ નહીં. કદાચ તું સાચો છો કે હું પૈસા કમાવા માટે મારે મહેનત કરવી પડશે. એટલે કહે છે, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું શરૂ કર અને પૈસા કમા. એટલા માટે કદાચ તું સાચો છો એવું કહેવા માગે છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. હવે એવું કહેવા માગે છે કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે અહીંયા આપણને મિસ્ટર મફતલાલ હોઝ કેવો માણસ હતો? સૌ પ્રથમ તો એ લેઝી માણસ હતો, એટલે આપણે એમના ઓપ્શનો ક્લિયર કરવાના છે. મિસ્ટર મફતલાલ સો એન એગ અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ, આઈ સેલ. મિસ્ટર મફતલાલ શું કહે છે? આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ. મિસ્ટર મફતલાલ સેડ, આઈ સેલ હેવ ફોર કાર્સ. મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ વિલ બી. મિસ્ટર મફતલાલ છે એ વહેંચશે મરઘી અને ઈંડા, અને કેવો બનશે? એ રીચ માણસ બનશે. અહીંયા આપણા આ વૈકલ્પિક પ્રશ્નો છે એ પૂર્ણ કર્યા ત્યાર પછી વર્ક ઇન પેર, કમ્પ્લીટ ધ ડાયલોગ
બ્લેઝડ ઓન ધ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો, આ વર્ક છે તમારે લોકોએ કરવાનું રહેશે, કારણ કે મફતલાલ છે. હા, એન એગ, આઈ એમ લકી મેન. સ્ટોરી રીડ કરતા જાઓ અને અહીંયા પૂર્ણ કરતા જાઓ. દરેક સેન્ટેન્સ છે તમને સ્ટોરીમાંથી મળી જવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સ્ટોરી વાંચો અને ફરીથી પેરેગ્રાફને પૂર્ણ કરો, એટલે તમે લોકો બે વખત રિપીટ કરી શકશો અને પેરેગ્રાફને વધુ વાંચી અને સ્ટોરી મજબૂત બનાવી શકશો. વર્ક ઇન પેર, ફિલ ઇન ધ ગેપ, જોડી બનાવી અને તમારે આ ગેપ પૂરો કરવાનો છે. ધોઝ એગ્સ ગીવ મોર ચિક્સ, ધ ચિક્સ ગ્રો ઇન ટુ અ હેન. તો એ માટેનું સેન્ટેન્સ પણ આપણે આગળ ગોતશું તો આપણને એ સેન્ટેન્સ શોધતા મળી જશે. આઈ વિલ અ રીચ મેન્સ, આ રીતે સેન્ટેન્સ છે તમારે લોકોએ શોધવાના છે અને એ રીતે સ્ટોરી પૂર્ણ કરવાની છે. હવે શું કહેવામાં આવેલું છે? વર્ક ઇન અ ગ્રુપ, ગ્રુપની અંદર તમે ચર્ચા કરો. રીડ ધ ફોલોઇંગ પોઈન્ટ્સ, ત્યાર પછી કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી, એટલે કે કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી એટલે કે એક વાર્તા બનાવો. બેઝડ ઓન ઇટ રાઇટ ધ સ્ટોરી, ઉપર આપેલી સ્ટોરીના પ્રમાણે અને નીચેની સ્ટોરી લખો. યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી, તમે લોકો જાતે છે સ્ટોરી બનાવો, એક્સટેન્ડ બનાવો. અહીંયા આપેલું છે મિસ્ટર સેક્ચલી ગોઈંગ ઓન અ રોડ, ફાઉન્ડ અ ટાયર, સ્ટાર્ટેડ ટુ ડે ડ્રીમ, એટલે ટાયર, એમને એક ટાયર મળે છે અને એના દ્વારા સ્ટાર્ટેડ ટુ ડ્રીમ. જેમ મિસ્ટર મફતલાલ છે, એમણે પોતાનું સપનું વિચાર્યું હતું કે આનાથી હું આટલું આમ કરીશ, તો એક ટાયર મળવાથી એ શું વિચારે છે. થિંગ્સ ઓફ મેકિંગ અ બાયસિકલ, શું વિચારે છે, એક સાયકલ બનાવવાનું. વિલ સેલ ધ બાયસિકલ, તે સાયકલ વેચશે. વિલ અર્ન મની, તે ખૂબ પૈસા કમાશે. વિલ ઓપન અ બાયસિકલ સ્ટોર, તે એક સાયકલ સ્ટોર ખોલશે. વિલ અર્ન અ લોટ ઓફ મની, તે વધારે પૈસા કમાશે. વિલ ઓપન અ બાઇક શોરૂમ, પછી તે બાઇકનો મોટો શોરૂમ ખોલશે. વિલ સેલ બાઇક, તે બાઇક વેચશે. વિલ બીકમ અ મિલિયનર, તે અબજોપતિ બનશે. વિલ અર્ન મોર, વધારે પૈસા કમાશે. વિલ સ્ટાર્ટ અ કાર કંપની, અને તે કારની કંપની શરૂ કરશે. વિલ બીકમ અ બિલિયનર, વળી તે કરોડોપતિ બનશે. વિલ સ્ટાર્ટ અ એરલાઇન, પછી તે એરલાઇન એટલે કે પ્લેન બનાવવા માટેના કંપની ખોલશે. વિલ બીકમ ધ રિચેસ્ટ મેન, અને તે ખૂબ પૈસાદાર માણસ બનશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર સેક્ચલી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રીચ પર્સન. આ રીતે સ્ટોરી બનાવવાનું એ શરૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી છે, દરેક લોકોએ પાકી બુકની અંદર અવશ્ય લખવાની છે. અધૂરી સ્ટોરી પણ તમારે પૂર્ણ કરવાની છે અને અવશ્ય પાકી બુકની અંદર સ્ટોરી લખો, જેથી કરીને તમને સ્ટોરી છે લખતા આવડી પણ જાય. એક્ટિવિટી 4 ની અંદર આપવામાં આવેલ છે, રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ પ્લેસ ઇન ધ મેપ. પેરેગ્રાફ વાંચો અને આ જે સ્થળો છે તમારે મેપ એટલે કે નકશાની અંદર શોધવાના છે. નકશાની અંદર શોધવા માટે આપણે એક્ટિવિટી 1 ની અંદર આપણે જોયું હતું કે માણસ છે જૂ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાય છે એક વ્યક્તિ, અને કયા કયા સ્થળે પહોંચે છે, એમ અહીંયા પણ આ જ રીતે આપવામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. આઈ એમ અ પોસ્ટમેન. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ. હલો મિત્રો, હું ધનસુખભાઈ છું. હું એક પોસ્ટમેન ટપાલી છું અને હું એક પોસ્ટ ઓફિસમાં અત્યારે છું. એટ ધ પોસ્ટ ઓફિસ નાવ, અત્યારે હું પોસ્ટ ઓફિસમાં છું. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ, નકશામાં જુઓ અને ફાઇન્ડ એટલે કે શોધો પોસ્ટ ઓફિસને. તમે પોસ્ટ ઓફિસને શોધો, નકશામાં જુઓ અને પોસ્ટ ઓફિસને શોધો. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ, આજે મારી પાસે ઘણા બધા લેટર, મેગેઝિન એન્ડ પાર્સલ છે. આજે મારી પાસે ઘણા બધા પત્રો છે, મેગેઝિન છે અને પાર્સલ છે. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક, પહેલા તો હું બેંક તરફ જઈશ. હાઉ વિલ રીચ ધ બેંક, હું કેવી રીતે બેંક પહોંચીશ. આઈ વિલ ગો સ્ટ્રેટ, હું સીધો ચાલીશ. આઈ વિલ વોક 100 મીટર, હું 100 મીટર ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર, હું પછી પત્રો ત્યાં પહોંચાડીશ. ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, પછી હું ડાબી તરફ ટર્ન લઈશ, વળાંક લઈશ. આફ્ટર 100 મીટર, 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ, હું મંદિરે પહોંચીશ. આઈ વિલ રીચ, રીચ એટલે પહોંચું, ધ ટેમ્પલ મંદિરે.
देन आई विल विजिट सरगम रो हाउस, पछी हूँ सरगम रो हाउस नी मुलाकात लईश। यू विल फाइंड दयाबेन एंड बबीताबेन टॉकिंग देर। यू विल फाइंड, तमे शोधो, दयाबेन अने बबीताबेन त्यां वातो करी रहिया छे। दे सीट टुगेधर एंड टॉक फॉर अ लॉन्ग टाइम, ते लोको छे ए त्यां घणी वखत घणो समय बेसे पण छे अने ત્યાં વાતો પણ કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી આપણે અહીંયા અધૂરી મૂકી અને હું તમને એ પિક્ચર બતાવું કે કેવી રીતે ત્યાં એમને આગળ જવાનું છે। તો અહીંયા નકશો તમને આપવામાં આવેલો છે। તો અહીંયા આ નકશાની અંદર સૌ પ્રથમ તમારે પોસ્ટ ઓફિસ જોવાની છે। તો અહીંયા પોસ્ટ ઓફિસ છે, પોસ્ટ ઓફિસથી એમને બેંક તરફ જવું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમને બતાવવામાં આવેલું છે કે એ અહીંથી ચાલવાનું શરૂ કરશે। હવે એમને સૌ પ્રથમ ક્યાં જવું છે? તો સૌ પ્રથમ એમને જવાનું છે બેંક તરફ। તો બેંક તરફ જવા માટે થઈ અને ચાલવાનું શરૂ કરે છે। તો અહીંથી ચાલતા થાય છે અને સૌ પ્રથમે એ અહીંથી આગળ ચાલી અને પહોંચે છે બેંકે। હવે અહીંયા બેંકે પહોંચી એ પોતાનું કામ પૂર્ણ કરે છે। ત્યાર પછી એમણે શું કીધું? બેંક પછી એમણે જવાનું છે, સીધું સ્ટ્રેટ ચાલવાનું છે, સીધું સ્ટ્રેટ 100 મીટર ચાલવાનું છે। તો બેંકે પહોંચ્યા પછી સીધા ચાલે છે અને 100 મીટર ચાલે છે। હવે 100 મીટર ચાલ્યા પછી એમણે ક્યાં જવાનું છે? તો 100 મીટર ચાલ્યા પછી એ કહે છે આઈ ડિલિવર્ડ લેટર્સ, ત્યાં એ પોતે પત્રો આપે છે। ત્યાર પછી એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક, હાઉ આઈ વિલ રીચ ધ બેંક, આઈ વિલ ગો સ્ટ્રેટ, આઈ વિલ વોક 100 મીટર્સ, આઈ વિલ ડિલિવર લેટર, ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, પછી પોતે ડાબી તરફ વળાંક લેશે અને ક્યાં પહોંચે છે? આઈ વિલ રીચ ધ ટેમ્પલ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મેપની અંદર ટેમ્પલને શોધવાનું છે કે પોતે ડાબી તરફ વળાંક લેતા ટેમ્પલ કઈ બાજુ એમને બતાવવામાં આવેલું છે એ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ટેમ્પલ છે એમને અહીંયા બતાવવામાં આવેલું છે। તો ટેમ્પલ અહીંયા જોવા મળે છે એમને, એટલે લેફ્ટ ટર્ન લેશે। તો આગળ આપણે જોઈએ કે બેંક પછી પોતે લેફ્ટ ટર્ન લેતા ફરી પાછા અહીંથી ઉપર આવશે, લેફ્ટ ટર્ન લેવા માટે થઈ અને ઉપર આવી અને અહીંથી એ અહીંયા ટેમ્પલ પહોંચશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેપ આપવામાં આવેલો છે, એના પ્રમાણે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ। ધેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ, હવે પોતે અહીંયા ટેમ્પલની વિઝિટ લઈ અને અહીંથી પાછા વળે છે અને સરગમ રો હાઉસ પહોંચે છે। સરગમ રો હાઉસમાં એ 100 મીટર ચાલી અને હવે એને કોણ શોધવાનું છે? તો ત્યાં જોઈ અને બબીતાબેન અને એ બંને બહેનો વાતો કરી રહ્યા છે, ત્યાં એમને પહોંચવાનું છે। તો એ બંને બહેનો વાતો કરી રહ્યા છે, તો અહીંયા એ રૂમ નંબર એમનો આપવામાં આવેલો છે। આપણે આગળ સેન્ટેન્સ વાંચીએ એટલે એમને મળશે, ધે સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ, તે ત્યાં લાંબો સમય ઘણો સમય બેસે છે અને વાત કરે છે। આઈ વિલ ડિલિવર અ લેટર એટ 7 સરગમ રો હાઉસ 17, તો એમને 17 નંબરમાં સરગમ રો હાઉસના 17 નંબર અહીંયા પત્ર પહોંચાડવાનો છે, એટલે ત્યાં એ પત્ર પહોંચાડે છે। નેક્સ્ટ આપવામાં આવેલું છે, ધેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન, હવે તે ત્યાંથી ડાબી તરફ છે એ જમણી તરફ છે એ વળશે। આઈ વિલ વોક ફોર 100 મીટર, પછી પોતે ત્યાંથી 100 મીટર ફરીથી ચાલશે અને A1 હેર સલૂનમાં પહોંચશે A1 હેર સલૂન। હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો એ નીકળે છે અને ફરીથી અહીંયા શું કીધું એમણે, જમણી તરફ વળાંક લે છે, ત્યાંથી પોતે 100 મીટર ચાલશે અને 100 મીટર ચાલતા એ અહીંયા હેર સલૂનમાં પહોંચશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં પહોંચ્યા પછી વી ડિલિવર્ડ અ પાર્સલ ટુ અરુણભાઈ, તે ત્યાં અરુણભાઈને પાર્સલ આપશે। આઈ વિલ વોક ફોર 80 મીટર, હવે ત્યાંથી પોતે 80 મીટર ચાલશે। ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ, હવે ત્યાંથી તે 80 મીટર ચાલશે, એટલે કે અહીંયા જે 100 મીટર આપેલું છે ત્યાંથી 80 મીટર ચાલતા અહીંયા લાઇબ્રેરીથી તે
રોડ ક્રોસ કરશે, લાઇબ્રેરી આપવામાં આવેલી છે ત્યાંથી, આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન ધેર, અને ત્યાં તે પોતે મેગેઝિન આપશે. આ રીતે અહીંયા મેપ પણ આપેલો છે અને સેન્ટેન્સ પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ટિવિટીની અંદર અહીંયા તમને આપવામાં આવેલા છે એમના ક્વેશ્ચન્સ. તો આપણે ફરીથી જોઈએ કે મેપ દ્વારા વિદ્યાર્થીઓ મિત્રો, તમારે લોકોએ જો કોઈ રસ્તા બતાવવા હોય તો લેફ્ટ ટર્ન, રાઇટ ટર્ન, કેટલા કિલોમીટર ચાલો છો એ આપણે એમને બતાવશું. લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન. યુ વેન્ટ ટુ ગો લાઇબ્રેરી, તમે ફરીથી લાઇબ્રેરી જાઓ છો ફ્રોમ યોર સ્કૂલ, અને તમારી સ્કૂલે પહોંચવું છે. તો મેપની અંદર પણ તમને એવું આપવામાં આવેલું છે કે તમે સૌ પ્રથમ છે એ લાઇબ્રેરીમાં ગયા, બરાબર. ત્યાર પછી તમારે લાઇબ્રેરીમાંથી ફ્રોમ યોર સ્કૂલ, તમારી સ્કૂલે, હાઉ વિલ યુ રીચ ધેર, તમે ત્યારે ક્યારે પહોંચશો. તો સ્કૂલ અને લાઇબ્રેરી પહોંચવા માટે થઈ. અને ફરીથી આપણે જોઈએ તો મેપની અંદર આપણે ફરીથી જોઈશું, તો એના માટેના સેન્ટેન્સો આપણે બનાવીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલી છે સ્કૂલ. હવે ત્યાં પહોંચવા માટે આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ જનકપુરી સોસાયટી. હવે ક્યાંથી ચાલવાનું છે, તો કે પોતે સીધા ચાલશે અને જનકપુરી સોસાયટી સુધી સીધા ચાલશે. ત્યાર પછી ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન એન્ડ વોક સ્ટ્રેટ. ત્યાર પછી પોતે જમણી તરફ વળાંક લેશે અને સીધા ચાલશે. આઈ રીચ ધ લાઇબ્રેરી, અને લાઇબ્રેરી પહોંચશે. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ, તે મારા ડાબા હાથ તરફ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આન્સર આપણે આપવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એમનો આપવામાં આવેલો છે. ફરીથી આપણે મેપ તરફ જવું પડશે. યુ આર એટ ધ રેલવે સ્ટેશન, તમે અત્યારે રેલવે સ્ટેશન છો. યુ વેન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, હવે તમારે બસ સ્ટેશન જવા તમે ઈચ્છો છો. હાઉ વિલ યુ ગો ધેર, તમે કેવી રીતે ચાલશો ત્યાં. તો ફરીથી આપણે મેપમાં જવું પડશે અને મેપની અંદર આપણે જોઈએ ક્યાં આપવામાં આવેલું છે રેલવે સ્ટેશન. તો સૌ પ્રથમ આપણે રેલવે સ્ટેશન શોધશું, અને ત્યાર પછીથી એમને બસ સ્ટેશન પહોંચવું છે, તો એના માટેનો રસ્તો આપણે જોઈએ. તો સૌ પ્રથમ રેલવે સ્ટેશન અહીંયા આપવામાં આવેલું છે એ આપણને મળી ગયું. હવે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન પહોંચવા માટે થઈ અને એમને સીધું ચાલવું પડશે. આઈ વિલ ગો સ્ટ્રેટ, હું સીધો ચાલીશ. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન ઓલ, હવે શું કરશે, અહીંથી સીધા ચાલી અને પોતે રાઇટ ટર્ન છે એ લેશે. ઉપરની તરફ સીધા ચાલ્યા પછી પોતે રાઇટ ટર્ન એટલે કે જમણી તરફ વળશે. અહીંયા પોતે જમણી તરફ વળે છે અહીંથી ચાલ્યા પછી, અને હવે એને બસ સ્ટોપ જોવા મળે છે. આઈ રીચ ધ ડેરી, ફ્રોમ ધેર આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, અને ડેરીએ પહોંચ્યા પછી એ જમણી તરફ ડાબી તરફ વળશે. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી, જ્યાં સુધી તે જનકપુરી સોસાયટી પહોંચશે ત્યાં સુધી તે સીધા ચાલશે. ફરીથી આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન ટુ રીચ ધ બસ સ્ટોપ, ફરીથી તે જમણી તરફ વળશે અને પોતે બસ સ્ટોપ પહોંચશે. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ, તે મારા ડાબા હાથ તરફ આપવામાં આવેલું છે. એટલે આ રીતે સેન્ટેન્સ આપણે બનાવતા આપણા ક્વેશ્ચનના આન્સરો આપણે આપીશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3નો બી પાર્ટ છે અહીંયા આપણે સમજ્યા. હવે લાસ્ટ ક્વેશ્ચન 4 અને 5 તમારે બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. એક્ટિવિટી 5ની અંદર આપેલું છે, તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા 2 વિદ્યાર્થીઓને મળો અને આપેલા પ્રશ્નો પૂછી તેની ટેબલમાં વિગત ભરો. ક્વેશ્ચન પૂછવાનો છે, વોટ આર યુ સ્ટડિંગ, તમે ક્યાં ભણી રહ્યા છો. તો પેલો વ્યક્તિ છે એમનો જવાબ આપશે, આઈ એમ સ્ટડિંગ ઇન કોલેજ, આઈ એમ સ્ટડિંગ ઇન હાયર સેકન્ડરી સ્કૂલ. વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, તમે ક્યારે ગ્રેજ્યુએટ થશો. તો એમના માટેનું સાલ આપવામાં આવશે, આઈ વિલ ગ્રેજ્યુએટ ઇન 2021. ફ્રોમ 4 હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, તમે અહીંયા કેટલા વર્ષ અભ્યાસ કર્યો. તો બંને વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓએ જેટલો અભ્યાસ કર્યો હશે એટલો જવાબ આપશે, 2 યર અથવા તો 3 યર્સ. વોટ વિલ યુ ડુ આફ્ટર 5 યર્સ, તમે 5 વર્ષ પછી શું કરવાના છો. તો જોઈન ઇન અ કંપની અથવા તો
જો જે 12th વાળો સ્ટુડન્ટ છે એ વધારે ભણવાનો હશે તો એના માટે એ કહેશે જોઈન કેમિકલ અથવા તો જોઈન મેડિકલ, એ રીતે જવાબ આપશે. વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, તમારી પહેલી જોબ ક્યાં હશે? અથવા તો કોઈ કંપનીનું નામ આપશે, અથવા કોઈ ટીચર હશે તો ઇન સ્કૂલ અથવા ઇન કોલેજ કોઈ જવાબ છે એમના હશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એમનું એ કામ ત્યાં પૂર્ણ થાય છે. એક્ટિવિટી 6ની અંદર જોઈએ, રીડ એન્ડ એન્જોય. હિયર ઇઝ દર્શિલ સ્ટ્રીક, દર્શિલનો આઈડિયો કેવો છે એ જોવા માટે થઈ. આપણે નેક્સ્ટ ટાસ્કની અંદર એક્ટિવિટી 6નો અભ્યાસ કરીશું. આ ટાસ્કની અંદર આપણે માત્ર એક્ટિવિટી 4, એક્ટિવિટી 5 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જે હોમવર્ક આપવામાં આવે તે તમારે લોકોએ બાકી બુકની અંદર અવશ્ય લખવાનું છે.